સ્ટુડન્ટ્સ, વેલકમ બેક અવર યુટ્યુબ ચેનલ. આઈ હોપ તમે બધા મજામાં હશો. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ 12મા ધોરણના પરિણામના રિગાર્ડિંગ. એટલે જે 12મા ધોરણનું જે રિઝલ્ટ છે એ ક્યારે અનાઉન્સ થશે? મિત્રો, તમને ખબર છે કે ભાઈ તમારું જે રિઝલ્ટ છે 27 અને 28 આવવાનું હતું, બટ કંઈક કારણથી ડિલે થયું છે. કેમ કે બહુ લોકોએ બોર્ડમાં એક્ઝામમાં ચીટિંગ કરી હતી, એ લોકોને અત્યાર સુધી છૂટણી નથી મળી છે બોર્ડ, એટલે એના કારણે હજુ એમને સજા નથી મળી. એ લોકોને ગાંધીનગર લઈ જવામાં આવશે અને ત્યાં તમને સજા મળશે કે નહીં એ બધું ત્યારે ખબર પડશે, અને એના પછી જ આપણે રિઝલ્ટ છે અનાઉન્સ થશે. ઓકે મિત્રો, તો આટલા દિવસ તો થઈ ગયા કે ભાઈ આપણે રિઝલ્ટ અત્યાર સુધી ડિક્લેર નથી થયું, અને એક કારણ હતું કે રિઝલ્ટ ડેટ ડિક્લેર ડિલે થવાની જે રિઝલ્ટ ડેટ હતી એનું કારણ હતું કે ભાઈ આપણે જે ચુનાવ આવી રહ્યા હતા એના કારણે પણ રિઝલ્ટ ડેટ ડિલે થઈ ગઈ હતી. બટ હવે તમે ટેન્શન ના લેતા, હવે આપણા જોડે એકદમ ઓફિશિયલ અનાઉન્સમેન્ટ આવી ગઈ છે અને એકદમ ઓફિશિયલ ડેટ અનાઉન્સ આવી ગઈ છે. તો આપણે જે ડેટ હવે અત્યારે આપણે GSEB અપલોડ કરી છે એ દિવસે તમારું જે રિઝલ્ટ છે અનાઉન્સ થઈ જશે મિત્રો. ઓકે, તો સૌથી પહેલાં વિડીયોને એન્ડ સુધી વોચ કરજો અને હું તમને એક વાર પ્રૂફ સાથે બતાવી દઉં કે જે રિઝલ્ટ ડેટ છે એ ક્યાંની છે અને રિઝલ્ટ ડેટ છે કે નહીં. તમે પછી એવી રીતના કરીને પ્રોસેસથી તમે પણ રિઝલ્ટ ડેટ જોઈ શકો છો. નોર્મલી તમારે રિઝલ્ટ ડેટ જોવા માટે શું કરવું પડશે? ગૂગલ ઓપન કરીને ત્યાં સર્ચ કરવાનું છે સ્ટડી વિલેજ. ઓકે મિત્રો, સ્ટડી વિલેજ ઉપર તમને સાયન્સ, આર્ટ્સ, કોમર્સ બધી સ્ટ્રીમને જે રિઝલ્ટ છે, ડેટ છે, બધું મળી જશે. તો ફટાફટ ગૂગલ ઉપર સ્ટડી વિલેજ સર્ચ કરીને તમારે જે રિઝલ્ટ ડેટ છે એ ચેક કરી લેજો. જેવી રીતના હું સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ બતાવી રહી છું એવી રીતના. ઓપન થયા પછી નીચેની ઓર મિત્રો સ્કોર કરવાનું છે. આવી રીતના સ્કોર કર્યા પછી ગુજરાત 12th રિઝલ્ટ 2024 લખેલું છે એને તમારે ક્લિક કરવાનું છે. ક્લિક કરીને એક બીજો પેજ તમારી સ્ક્રીન સામે ઓપન થશે અહીંયા. અને કાલે તમારે થોડુંક આમ ગોળગોળ ફરતું હોય ને તો 2-3 વાર રિફ્રેશ કરજો, કારણ કે બહુ બધા લોકો એમ લાઈક રિઝલ્ટ જોવા આવ્યા હોય ને તો ટ્રાફિક આવી જાય ને એના ઉપર, તો જે આપણી વેબસાઇટ હોય ને એ ક્રેશ થઈ જાય એના કારણે એવું થાય છે. પણ 2-3 વાર તમે રિફ્રેશ કરશો તો થઈ જશે. આવી રીતના ઓપન થયા પછી નીચેની ઓર સ્કોર કરવાનું છે. મિત્રો, અહીંયા ફાઇનલી જે રિઝલ્ટ ડેટ છે આવી જશે આવતીકાલે સવારે 9:30 વાગ્યા જે રિઝલ્ટ છે સાયન્સવાળાનો અને કોમર્સ આર્ટ્સવાળાનો પણ 9:30 વાગ્યા આવતીકાલે જે રિઝલ્ટ છે અનાઉન્સ થઈ જશે. મિત્રો, એટલે કે ફાઇનલી જે GSEB એ બોર્ડ GSEBને જે રિઝલ્ટ છે HSC રિઝલ્ટ 2024 છે એની ડેટ ડિક્લેર થઈ ગઈ છે આવતીકાલે, એટલે કે 30 એપ્રિલે જે રિઝલ્ટ છે અનાઉન્સ થઈ જશે. મોસ્ટ ઓફ બધા લોકો કહેતા હતા કે ભાઈ એપ્રિલના એન્ડિંગમાં રિઝલ્ટ અનાઉન્સ થશે અને રિઝલ્ટની ડેટ પણ એપ્રિલની એન્ડિંગ ડેટ જ છે. ઓકે, તો કાલે સવારે 9:30 વાગે રિઝલ્ટ તો ફટાફટથી ગૂગલ ઉપર સ્ટડી વિલેજ સર્ચ કરીને જોઈ લેજો. સૌથી પહેલાં તમને રિઝલ્ટ અમારી વેબસાઇટ ઉપર જોવા જ મળશે, કેમ કે GSEBની ઓફિશિયલ વેબસાઇટ છે. હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી મિત્રો ધન્યવાદ, અને મિત્રો સાથે જરૂરથી વિડીયો શેર કરતા ના ભૂલતા અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા ના ભૂલતા. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી મિત્રો ધન્યવાદ અને ઓલ ધ બેસ્ટ ફોર યોર રિઝલ્ટ્સ.